એટલે જેમાં ઓલામાં રેખીય વિદ્યુત બાર હતું અનંત લંબાઈના તાર માટે તો આમાં રેખીય નહીં હોય આમાં શું હશે બીજો ભાગ પુષ્ટ વિદ્યુત બાર ઘનતા આમાં શું હશે પુષ્ટ વિદ્યુત બાર ઘનતા તો સમતલ માટે પુષ્ઠ વિદ્યુત બાર ઘનતાનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર મેળવો અથવા નિયમનો ઉપયોગ કરી સમતલના એટલે કે સમતલિયા સમતલ વિદ્યુત બાર ઘનતા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો જેમ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આગળ મેળવ્યું હતું એવી જ રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું રહેશે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક આકૃતિ દૂરીથી ગયા વખતે એક નળાકારની તો આ વખતે આપણે સમતલની આકૃતિ પણ દોરવવી આપણે એમાં વાત કરી હતી અપર સાઇડ લોઅર સાઈડ અને રોટેશન આમાં આપણે વાત કરીશું લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ અને રોટેશન ફરક આટલો શું છે ઓલા અનંત લંબાઈના ના માટે આપણે શાની વાત કરી હતી અપર સાઇડ

અને પછી એની કિંમત મૂકી દઈશું સિમ્પલ એની એ જ વસ્તુ કરવાની છે આપણે કોઈ જ નવો ઉપયોગ કરવાનો નથી તો આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ નવા ચાલો દોસ્તો આપણો પહેલો ક્વેશ્ચન એટલે કે બીજો ક્વેશ્ચન ગોસ્ના નિયમનો બીજો ઉપયોગ બીજો ઉપયોગ છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત પુષ્ટ પણ કહેવાય ક્ષેત્રફળ પણ કહેવાશે યાદ રાખજો અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મેળવો સાનું સૂત્ર મેળવવાનું કીધું છે દોસ્તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું કીધેલું છે તો હું અહીંયા આગળ એક આકૃતિ દોરું છું તમારે અહીંયા સમતલ ચોસલું બનાવવું હોય તો ચોસલું નળાકાર બનાવવો હોય તો નળાકાર જે બનાવવું હોય એ બનાવી શકો છો અહીંયા આપણે ચોપડીમાં સમતલ જેવો ભાગ આપેલો છે એટલે હું સમતલ જેવો ભાગ બનાવું છું આપણને કોઈ એવી તકલીફ પડશે નહીં એટલે સમતલ જેવો કોઈ ભાગ આપણે બનાવી દઈએ છે ધ્યાન રાખજો હા ભાઈ બે ચોરસ બનાવી દો ને એક કામ કરો આપણી આકૃતિના વખાણ કરવા નહીં હે લોકોએ ચાલો એક આ સમતલ બની ગયું આ સમતલમાં એક અહિયાં ક્ષેત્રફળ કે ચોપડી જેવો ભાગ મૂકી દીધો એક ચોસલું છે એમાં પુષ્ઠ જેવું સમતલ એટલે કે ક્ષેત્રફળ જેવો ભાગ મૂકી દીધો હવે અહિયાં આગળ વિદ્યુત ક્ષેત્ર આ એનું કેન્દ્ર છે પુષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર આ એક દિશામાં આમ વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર થી આ દિશામાં આમ ક્ષેત્રફળ ધારો કે ક્ષેત્રફળ આ એસ ટુ અને આ ક્ષેત્રફળ એસ થ્રી પણ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ દિશામાં ના જાય એટલે આપણે આ એરો સીધે સીધો આ દિશામાં જ બતાડી દઈએ છે બરાબર છે એટલે અહીંયા આગળ બંને સમાંતર જ રાખીએ ને એટલે આ દિશામાં જ રાખીએ ઈઝી રહેશે ચાલો હવે વાત કરીએ તો અહીંયા પણ ત્રણ ભાગ બન્યા પહેલો ભાગ આ બાજુ કહેવાય શું કીધું તું હમણાં જ વાત થઈ આને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ આ બાજુના ભાગને કહેવાય રાઈટ હેન્ડ સાઈડ અને અહીંયા આગળ જે ભાગ જોવા મળે એ ભાગને નામ આપી દઈશ રોટેશન તો ત્રણ નામ આપ્યા મેં કયા ગયા લેફ્ટ રાઈટ અને રોટેશન આગળ નામ લોઅર અને રોટેશન તો પહેલા વાત કરીશ લેફ્ટ સાઇડ માટે લેફ્ટ સાઇડ માટે એસ વન અને ઈ બંને પરસ્પર કેવા છે સમાંતર છે બંને પરસ્પર કેવા છે સમાંતર છે જો સમાંતર હોય તો દોસ્તો ઠીટા કેટલા ડિગ્રી હોય તો કયો ઠીટા લાગે કોટા એટલે ઈ ઇન્ટુ એસ થીટા પણ ઠીટા કેટલા ડિગ્રી ઝીરો કોસ્ટ ઝીરો ની વેલ્યુ યાદ જ હોય એટલે ફ્લક્સ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન ટુ એસ અને ફાઇવ વન નામ આપી દઉં અને સમીકરણ નંબર એક કહી દઉં હવે હું વાત કરું છું લેફ્ટ સાઈડ નું પૂરું થયું હવે વાત આવશે શાની રાઈટ એન્ડ સાઈડની રાઈટ હેન્ડ સાઈડ માં પણ જોઈ શકો છો એસ ટુ અને ઈ બંને પરસ્પર કેવા છે સમાંતર જ છે જો સમાંતર હોય તો ઠીટા કેટલા ડિગ્રી ફરીથી દોસ્તો કોસ જીરો ની વેલ્યુ કેટલી તો એ પણ વન એટલે फ्लक्स ફાઈવ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એસ આ સમીકરણ નંબર શું આપી દઈશ બે આપી દઈશ હવે વાત આવશે ત્રીજો ભાગ એટલે આપણો વાત આવશે રોટેશન રોટેશનમાં જોઈએ તો રોટેશન કેવા જોવા મળશે સમાંતર જોવા મળશે એટલે એસ લંબ સોરી એસ થ્રી અને ઈ એ પરસ્પર લંબ જોવા મળશે જો લંબ હોય તો ઠીટા કેટલા ડિગ્રીનો જોવા મળશે નાઇન્ટી ડિગ્રી હવે cos 90 ની વેલ્યુ કેટલી તો તમને યાદ જ હશે 53 = e સદિશ s સદિશ e . s cos 90 બોલો cos 90 ની વેલ્યુ કેટલી cos 90 કેટલા 0 તો 53 = કેટલું આવી ગયું 0 સમીકરણ ત્રણેય મળી ગયા આપણે ગયા ટોપિક માં શીખ્યા એમ આ ત્રણેય મળી જાય એટલે હવે આપણે એનો શું કરીશું કુલ ફ્લક્સ લઈશું તો કુલ ફ્લક્ષુ ફાઈવ વન પ્લસ ફાઈવ ટુ પ્લસ ફાઈવ થ્રી વન બરાબર એસ ટુ બરાબર પણ ઈન્ટુ એસ અને ફાઈવ થ્રી બરાબર ઝીરો

અહીંયા એરિયા લઈ લઈએ છે કારણ કેમ તો હું પાછળ સમજાવી દઈશ તો સૂત્ર છે ટુ ઇન્ટુ એ સમીકરણ નંબર મેં આપી દીધું ચાર આ સમીકરણ ચાર એ જે મળ્યું એ ગોસની ડાબી બાજુનું સૂત્ર હતું હવે શું કરીશ ગોસની જમણી બાજુનું સૂત્ર બોલો જમણી બાજુનું નું સૂત્ર ફ્લક્ષ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપસીલો ઝીરો શું કર્યું છે સમીકરણ ચાર અને પાંચ ને શું ખાતા સર ખાવતા ચાલો તો સૂત્ર થાય ટુ ઇ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમીકરણ નંબર છ યાદ કરો સૂત્રમાં આપણે અનંત લંબાઈના એટલે કે પુષ્ટ વાળી વાત કરેલી છે જેમ આપણે ઓલામાં ગનતા બોલો પુષ્ટ વિદ્યુત બાર ઘનતાનું સૂત્ર સિગમા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ ક્યુ બાય એ કેમ મેં ઉપર એ રાખ્યું ખબર પડી કેમ કે કેન્સલ કરવાનું જોઈશે ને એટલે સમીકરણ નંબર સાત બોલો શું કરીશ સાત માંથી સોરી આમાંથી પેલા ક્યુ ના લગન લઈ લઈશ ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ આને સાત આપી દઈએ સાત ને સામા મૂકીએ છ માં સમીકરણ સાત ને સમીકરણ છ માં મૂકતા ચાલો લખાવતા ટુ

અને જો સદીશ રાશિમાં દર્શાવવું હોય તો ઇન્ટુ કેરેટર વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં એટલે કે દૂર તરફ બહાર એટલે દૂર તરફ અને જો સીગમાં ઋણ તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ અથવા સમતલ તરફ અથવા સમતલ તરફ જોવા મળશે તો દોસ્તો આખો ટોપિક ફરીથી સમજાવી દઉં છું ટોપિકનું નામ છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો એક ચોસલું લીધું છે અને એક આ સમતલ સમતલ એટલે તમારું પીજ પણ કહેવાય પૂંઠું બી કહેવાય ચોપડી પણ કહેવાય એ સમતલ અંદર મૂક્યું છે આના આપણે ત્રણ ભાગમાં વિભાજીત કરીને વિચાર્યું એક લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડ અને આ જે ગોળ ફરતું છે એને નામ આપ્યું આપણે રોટેશન વિદ્યુત ક્ષેત્ર એક સીધી રેખામાં કામ કરે પણ કેન્દ્રથી ડાબી બાજુ છે અને કેન્દ્રથી જમણી બાજુ આ બંને ડાબી બાજુ એક જ દિશામાં છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે મેં માઇનસ નું ઉચ્ચારણ ક્યાંય કરેલું નથી આ બંને પ્લસ જ છે એટલે એમાં કંઈ વિચારવાની જરૂર નથી લેફ્ટ સાઈડ માટે એવી જ રીતે ઈ અને એસ ટુ પરસ્પર સમાંતર છે ઠીટા ઝીરો કોસ ઝીરો ની વેલ્યુ વન એટલે ફાઈવ ટુ ઇઝ ટુ એસ ત્રીજો ભાગ એસ થ્રી અને ઈ પરસ્પર લંબ છે એસ થ્રી અને ઈ પરસ્પર લંબ હોય તો થીટા નાઇન્ટી બને અને કોસ 90 ની વેલ્યુ ઝીરો થાય એટલે ફાઈવ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો બની જશે ગોસની ડાબી બાજુનો કુલ સરવાળો કર્યો તો ફાઈવ ફાઈવ ટુ થ્રી ઈ એસ પ્લસ એસ એટલે ટુ ઈ એસ એસ એટલે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એસ ને બદલે મેં અહીંયા એ લખ્યું કારણ મને ખબર છે એ મારે છેલ્લે કેન્સલ કરવાનું છે એટલે ફ્લક્સ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટુ એ વિદ્યુત ક્ષેત્ર એટલે ઘોષના સમીકરણનું જમણી બાજુનું સૂત્ર 5 ઇક્વલ ટુ ઝીરો સમીકરણ અને ટુ ક્યુ બાય એફસીલોન ઝીરો પુષ્ટ વિદ્યુત ગનતા સીગમા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન ટુ એ સમીકરણ સાત અને સમીકરણ છ માં મુકતા એટલે કે આની કિંમત આમાં મૂકી દો તો શું આવશે સિગ્મા સિગ્મા કેન્સલ કરી દો એટલે વિદ્યુત ક્ષેત્રના લગન છે અપોન ટુ એપસિલોન ઝીરો સદીસ રાશિ દર્શાવવું હોય તો ઇન ટુ કેરેટ એન જો સિગ્મા ધન તો ઈ બહાર તરફ અને જો સિગ્મા ઋણ તો ઈ અંદર જોવા મળશે